હાય હેલો લખી આપો ઝડપથી ઝડપથી ઝડપથી. ઓકે, જય શ્રી કૃષ્ણ, ગુડ ઇવનિંગ. આવી ગયા મહાદેવ, હર મહાદેવ. સર હર હર મહાદેવ. હા, શ્રાવણ મહિનો આવ્યો ને અત્યારે, લગી મહાદેવને ભૂલમાંથી ને યાદ ન કર્યા હોય. શ્રાવણ મહિનો આવે ને એટલે પછી મહાદેવ મહાદેવ કરવા મળે. હા, ભોળાનાથના બહુ મોટા ભગત હોય ને એવી રીતના શ્રાવણ મહિનામાં બધા વર્તે. જાણે કે હું જ એક અનન્ય એનો ભક્ત છું. પછી મહાદેવને ભૂલી જાય શ્રાવણ મહિનો પૂરો થાય ને એટલે મહાદેવ કે આ હું કીધું. ચાલો આજે કયો દાખલો જોવાના છીએ? તો કે આજે જોવાના છીએ દાખલા નંબર 10 અને દાખલા નંબર 11. પેજ નંબર 154, 154. બે દાખલા જોવાના છીએ, દાખલા નંબર 10, દાખલા નંબર 11. ચેપ્ટરમાં યાદ શું રાખવાનું હતું? ઉધાર વ્યવહાર નોંધવા નહીં, બાકીનું બધું જ નોંધી દેવું. ઉધાર વ્યવહાર લખવાના નહીં, બાકીનું બધું જ લખી દેવું. રેડી? ઓકે, રોકડ મેળ છે ને? યસ સર. એટલે પેટા નોંધ છે. પેટા નોંધ, હું તો રોકડ મેલ ના વેમમાં હતો. ઉધાર વ્યવહારની જ નોંધ કરવી. વધારાનો ખર્ચ, તો કે વધારાનો ખર્ચ નહીં નોંધવાનો. મિલકતો, તો કે મિલકતો નહીં નોંધવાની. રોકડ વ્યવહાર, કે રોકડ વ્યવહાર નહીં નોંધવાનો. માત્ર માલનો ઉધાર વ્યવહાર નોંધવાના. માત્ર ઉધાર વ્યવહાર જ નોંધવાના, બીજું કશું નોંધવાનું નહીં. ઓકે, બિન આર્થિક વ્યવહાર પણ નોંધવાના નહીં. ચાલો જોઈએ. તો સૌ પ્રથમ નીચે આપેલા વ્યવહારો પરથી ગુજરાત સ્ટોર્સના ચોપડે ખરીદ નોંધ, ખરીદ પરત નોંધ તૈયાર કરો. કઈ નોંધ તૈયાર કરવાની કીધી છે? ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ. તો મેં અહીંયા ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ તૈયાર કરી દીધી છે. ખરીદ નોંધમાં તારીખ, વેપારીનું નામ, આવક ભરતિયા નંબર, ખાપા અને રકમ રૂપિયા. ખરીદ પરતમાં શું યાદ રાખવાનું છે? તારીખ, વેપારીનું નામ, ઉધાર ચિઠ્ઠી નંબર. ખરીદ પરતમાં શું આવશે? ઉધાર ચિઠ્ઠી નંબર, ખાપા અને રકમ રૂપિયા. સાહેબ, આ ઉધાર ચિઠ્ઠી નંબર અમને યાદ ન રહેતો. તો કે જો એના માટે એક સરસ મજાની હિંટ છે. ગમે ત્યારે તમે વ્યવહાર વાંચો ને એટલે તમારે તમને આપેલું જ હશે. વેચાણ પરત કર્યું હોય ને, વેચાણ પરત એમાં લખેલું જ હોય. જો ગમે એ વ્યવહાર કર્યો હોય ને, 17 તારીખનો વ્યવહાર જો પરત વાળો છે, તો એ પરત વાળા વ્યવહારમાં અંદર લખેલું છે ઉધાર ચિઠ્ઠી નંબર. એટલે ખબર પડી જવી જોઈએ કે ઉધાર ચિઠ્ઠી નંબર આમાં આવે. કારણ કે બે પ્રકારનો આવે, ઉધાર ચિઠ્ઠી નંબર અને જમા ચિઠ્ઠી નંબર. એટલે થોડુંક કન્ફ્યુઝન થાય, પણ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. અને ખરીદીની ઉધાર બાકી હોય, ખરીદીની કઈ બાકી હોય, ઉધાર બાકી હોય, તો એ રીતે પણ તમે યાદ રાખી શકો છો. ઉધાર ચિઠ્ઠી નંબર એ પણ એ રીતે પણ તમે યાદ રાખી શકો છો. રેડી? ઉધાર ચિઠ્ઠી નંબર. ઓકે, ચાલો દાખલાની શરૂઆત કરીએ. સૌ પ્રથમ 2019 જાન્યુઆરી લખી નાખીશ. 2019 જાન્યુઆરી, 2019 જાન્યુઆરી, 2019 જાન્યુઆરી, 2019 જાન્યુઆરી. રેડી? ચાલો એના પછી, તો કે એના પછી આપણે આગળ વધીએ. પહેલી તારીખ, 1 લાખનો માલ પંજાબ સ્ટોર્સ પાસેથી 5% વેપારી વટાવે ખરીદ્યો. સિમ્પલ જ કહી દીધું છે. લખીશ તારીખ 1 ખરીદ નોંધમાં, પંજાબ સ્ટોર્સ ખાતે. બિલ નંબર આપણને આપ્યો નથી.
चलो एक लाख नो माल छे, 5% वेपारी वटाव बाद करो 95,000। ओके तो हूँ लखी नाखीश सौ प्रथम पहला मा 95,000, पहला मा केटला 95,000। त्यार पछी तारीख त्रण, तारीख त्रण महाराष्ट्र चोच पासे थी 60,000 नो माल खरीदियो, शाख नो समय एक मास, वेपारी वटाव 10%, बिल नंबर 330। रेडी नोंध थश। नोंध करवी पड़शे तो के हा सर, लखीश महाराष्ट्र स्टोर्स खाते तारीख त्रण, महाराष्ट्र स्टोर्स खाते बिल नंबर केटला आप्या छे तो के 330, बिल नंबर 330। चलो केटला नो माल छे तो के 60,000 नो माल छे, 10% वेपारी वटाव, 60,000 नो माल 10% वेपारी वटाव 54,000। केटला लखी नाखीश तो के साहेब 54,000, अहीं लखी नाखीश 54,000। चलो एना पछी तो के एना पछी छे 50,000 नो माल केराला स्टोर्स पासेथी शाख पर खरीद्यो, 50% ભાગના નાણા તરત જ ચૂકવી દીધા, એટલે કે અડધો ઉધાર અડધો રોકડ, અડધો ઉધાર અડધો રોકડ સંપૂર્ણ ઉધાર। લખીશ તારીખ 10 કેરાલા સ્ટોર્સ ખાતે, કેરાલા સ્ટોર્સ ખાતે બિલ નંબર કેટલા છે તો કે બિલ નંબર નથી આપ્યા, બિલ નંબર આપ્યા નથી। ઓકે ચાલો તો 50,000 નો માલ વેપારી વટાવ આપ્યો છે તો કે નહીં સાહેબ, વેપારી વટાવ આપ્યો નથી, તો કેટલા રૂપિયા લખશું તો કે 50,000, વેપારી વટાવ આપ્યો નથી। ચાલો એના પછી તારીખ તો કે સાહેબ તારીખ છે 17, મહારાષ્ટ્ર સ્ટોર્સ પાસેથી ખરીદેલ માલમાંથી એક તૃતીયાંશ ભાગનો માલ પરત કરી દીધો, માલની સાથે યોગ્ય રકમની ઉધાર ચિઠ્ઠી નંબર 43 મોકલી આપી। રેડી જે માલ ખરીદ્યો હતો એમાંથી એક તૃતીયાંશ ભાગનો માલ શું કરી દીધો, પરત કરી દીધો। રેડી ચાલો તો અહીંયા તમે જુઓ તો મહારાષ્ટ્ર સ્ટોર્સ પાસે 3 તારીખે ખરીદી કરી હતી અને 17 તારીખે પરત કર્યો, મહારાષ્ટ્ર સ્ટોર્સ ખાતે, મહારાષ્ટ્ર સ્ટોર્સ ખાતે બિલ નંબર 43 અને એક તૃતીયાંશ, બિલ નંબર 43 એક તૃતીયાંશ એટલે 54,000 ગુણ્યા 1/3, 54,000 ગુણ્યા 1/3 એટલે કેટલા આવશે તો કે 18,000, કેટલા આવશે 18,000 થઈ ગયું। તો કે હા ચાલો એના પછી તારીખ 21, તારીખ 21 રાજસ્થાન સ્ટોર્સ પાસેથી 40,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો, રાજસ્થાન સ્ટોર્સ 5% વસેક, ભાઈ વસેક ગણવાની નથી, મજૂરીના 400 ગણવાના નથી ચડાવી બિલ નંબર 160 મોકલી આપ્યું। તો લખવું પડશે તારીખ 21, રાજસ્થાન, રાજસ્થાન સ્ટોર્સ ખાતે, રાજસ્થાન સ્ટોર્સ ખાતે બિલ નંબર કેટલા છે તો કે 160, બિલ નંબર 160। ચલો કેટલાનો માલ મોકલી આપ્યો તો કે 40,000 અને 40,000ના 10% વેપારી વટાવ, ચાવડા 36,000। રેડી તો અહીંયા કેટલા આવશે 36,000, 36,000। ચલો એના પછી તો કે એના પછી તારીખ 25, ઉત્તર પ્રદેશમાંથી 50,000નો માલ શાખ પર ખરીદ્યો, શાખની મુદ્દત 2 માસ, વેપારી વટાવ 10%, બિલ નંબર 380। લખીશ તારીખ 25, ઉત્તર પ્રદેશ સ્ટોર્સ ખાતે,
ઉત્તર પ્રદેશ ટોચ ખાતે બિલ નંબર છે 380, બિલ નંબર 380, 50,000 નો માલ છે અને વેપારી વટાવ 10% છે ભાઈઓ, 50% ઓલા સોરી 50,000 નો માલ વેપારી વટાવ 10%, 45,000, ઓકે અહીંયા લખી નાખીશ 45,000, થઈ ગયો 45,000. ચાલો એના પછી તો કે તારીખ 29, તારીખ 29, ઉત્તર પ્રદેશ સ્ટોર્સ પાસેથી ખરીદેલ માલમાંથી 30% માલ પરત કરી દીધો, માલની સાથે ઉધાર ચિઠ્ઠી નંબર 44 મોકલી આપી, ખરીદેલો માલ પરત થાય છે, કા બિનઆર્થિક, કોણ છે આ? કણઝારિયા અને પ્રણવ, ક્યાં બિનઆર્થિક છે? એ તો ખરીદ પરત હે ભાઈ, કયો વ્યવહાર છે? ખરીદ પરત. 29, ઉત્તર પ્રદેશ સ્ટોર્સ માંથી ખરીદેલ માલમાંથી 30% માલ પરત કરી દીધો, માલની સાથે ઉધાર ચિઠ્ઠી નંબર મોકલી આપી, તો લખીશ તારીખ 29. ઉત્તર પ્રદેશ સ્ટોર્સ ખાતે, ઉત્તર પ્રદેશ સ્ટોર્સ ખાતે બિલ નંબર 44, 30% માલ છે ને, 30% માલ, તો 45,000 ગુણ્યા 30%, 13,500, તો અહીંયા લખી નાખીશ 13,500. ચાલો એના પછી, તો કે એના પછી તારીખ 30, મધ્યપ્રદેશ ટોચમાંથી 80,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદવાનો ઓર્ડર મૂક્યો, ઓર્ડર મૂક્યો, તો નોંધ લખશું, નોંધ પહેલું તારીખ 30 નો વ્યવહાર બિન આર્થિક હોવાથી નોંધ થશે નહીં. તારીખ 30 નો વ્યવહાર બિન આર્થિક હોવાથી નોંધ થશે નહીં. અને એના પછી તારીખ 31, હરિયાણા સ્ટોર્સ માંથી 30,000 નો માલ 10% વેપારી વટાવે, 5% રોકડ વટાવે, રોકડેથી ખરીદ્યો, નોંધ થશે નહીં. બીજું તારીખ 31 નો વ્યવહાર રોકડ હોવાથી નોંધ થશે નહીં. 31 નો વ્યવહાર બિન રોકડ હોવાથી નોંધ થશે નહીં. ચાલો ખતમ, દાખલા હુઈ ગવા ખતમ. અબ ક્યાં કરેંગે? તો કે સાહેબ ટોટલ, ચાલો આનું ટોટલ કેટલું છે, અહીંયા લખી નાખીશ કુલ ઉધાર ખરીદી 280,000. અલ્પવિરામની ટેવ પાડો ભાઈ, અલ્પવિરામની ટેવ પાડો તો પરીક્ષામાં પણ સારું રહેશે, ઓકે. ચાલો અને આનું ટોટલ કેટલું કીધું, 31,500 વાજા, ઓકે 31,500. અહીંયા લખી નાખીશ કુલ ઉધાર ખરીદ પરત. રેડી ભાઈ, રેટિંગ બેટિંગ આપો છો કે નહીં? 5 સ્ટાર વાળું રેટિંગ આવે છે ને? આ તો મેં કીધું ભૂલી નથી ગયા ને, ઓકે. ચાલો દાખલા નંબર 11, દાખલા નંબર 11 પેજ નંબર 154, નીચે આપેલા વ્યવહારની પ્રતિભા ફર્નિચર માર્ટના ચોપડે વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ તૈયાર કરો. અહીંયા આપણને શું કીધું છે? વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ, ઓકે. લેપટોપમાં તો નથી આવતું, હા લેપટોપમાં કદાચ નહીં આવતું હોય, બહુ કંઈ ખ્યાલ નથી મને. 2019 સપ્ટેમ્બર, અહીંયા લખી નાખીશ 2019 સપ્ટેમ્બર, 2019 સપ્ટેમ્બર, રાઈટ. સૌ પ્રથમ તારીખ
ગ્રાહકનું નામ જાવક ભરતિયા નંબર ખાપા અને રકમ રૂપિયા તારીખ ગ્રાહકનું નામ અહીંયા જો જમા ચિઠ્ઠી નંબર આવે આ ન ખબર હોય તો ક્યાંથી ગોતી લેવાનું તો કે સાહેબ આ ખબર ન હોય ને તો આપણે ગોતી લેવાનું વ્યવહારમાંથી ઓકે વેચાણની જમા બાકી હોય હા વેચાણની જમા બાકી હોય થાપા અને રકમ રૂપિયા ચાલો સૌપ્રથમ 2019 સપ્ટેમ્બર તારીખ 1 10,000 નો માલ 10% રોકડ વટાવે રાજેશ ફર્નિચર માર્ટને વેચ્યો અડધા નાણા તરત જ ચૂકવી આપ્યા અડધો રોકડ અડધો ઉધાર સંપૂર્ણ ઉધાર તો લખી નાખીશ રાજેશ ફર્નિચર માર્ટ ખાતે તારીખ 1 રાજેશ ફર્નિચર માર્ટ ખાતે બિલ નંબર તો કે નથી ચલો 10,000 નો માલ 10% રોકડ વટાવ છે રોકડ વટાવ નહીં ગણાય નહીં ગણાય નહીં ગણાય કેમ ગણી લીધી હેત ભાઈ એ ખાચો જવાબ આપ્યો લ્યો રોકડ વટાવવામાં ગણાય નહીં કયો વટાવ ગણાય તો કે વેપારી વટાવ ગણાય તો 10-એ 10,000 હું લખી નાખીશ પરીક્ષામાં ધ્યાન રાખજો પરીક્ષામાં આમાં જ ફાફા લાગી જાય પરીક્ષામાં આમ જ ફાફા લાગી જાય આપણને એમ થાય કે આપણે સાચું ગણીને આવ્યા છીએ પછી જ્યારે પેપર આવે ને ત્યારે એમ થાય કે અરે આ તો મેં વટાવ ગણી લીધો એટલે ધ્યાન રાખજો પહેલેથી જ ધ્યાન રાખજો રાઈટ ચાલો એના પછી તારીખ 5 એના પછી તારીખ 5 8,000 નો માલ 10% વેપારી વટાવે 5% રોકડ વેટાવે પુષ્પાને વેચ્યો શાકનો સમય 1 માસ મજૂરી પેટે 100 નથી ગણવાના ચઢાવી બિલ નંબર 130 મોકલી આપ્યું રેડી ચાલો સૌ પ્રથમ લખીશ તારીખ 5 પુષ્પા ખાતે બિલ નંબર તો કે બિલ નંબર છે 130 બિલ નંબર 130 ત્યાર પછી તો કે 8,000 નો માલ છે 10% વેપારી વટાવ છે રોકડ વટાવ ગણશું નહીં 7,200 અંજલિ 7,200 ચાલો એના પછી તારીખ તો કે 12 4,000 નો માલ 10% વેપારી વટાવે 5% રોકડ વટાવે વેચી દીધો અમે આખું સેન્ટેન્સ વાંચ્યું મને કોઈ ગ્રાહકનું નામ દેખાણું નહીં આખું સેન્ટેન્સ મેં રીડ કર્યા મને ક્યાંય પણ ગ્રાહકનું નામ દેખાણું નથી એનો મતલબ એમ થયો કે આ વ્યવહાર કેવો છે રોકડ છે તો લખીશ નોંધ પહેલી નોંધ તારીખ કઈ હતી તારીખ 12 તારીખ 12 નો વ્યવહાર રોકડ હોવાથી નોંધ થશે નહીં તારીખ 12 નો વ્યવહાર રોકડ હોવાથી નોંધ થશે નહીં આવો મદી ચાલો આગળ એના પછી તારીખ તો કે કહા ગયા એના પછી તો કે સાહેબ એના પછી તારીખ છે પંદર રાજેશ ફર્નિચર માર્ટે 5,000 નો માલ પરત કર્યો માલ પરત મળ્યો તેથી જમા ચિઠ્ઠી નંબર 16 મોકલી આપી ચલો રાજેશે 15 તારીખે પરત કર્યો 1 તારીખે ખરીદ્યો 15 તારીખે પરત કર્યો રાજેશ ફર્નિચર માર્ટ ખાતે ચિઠ્ઠી નંબર કેટલા મોકલી આપ્યા છે 16 ચિઠ્ઠી નંબર 16 અને કેટલાનો માલ પરત કર્યો તો કે 5,000 અહીંયા લખી નાખીશ 5,000 ઓકે કણજારિયા આગળ તો કે આગળ છે તારીખ નંબર 21 એક જૂનું યંત્ર અહીંયા જ હું અટકી જાઉં એક જૂનું યંત્ર સાહેબ મિલકતનો વ્યવહાર છે લખી નાખીશ તારીખ 20 તારીખ
વિષનો વ્યવહાર મિલકત નો હોવાથી નોંધ થશે નહીં. થઈ ગયું? તો કે યસ સર. ચલો એના પછી તારીખ 22, તારીખ 22 30,000 નો માલ હરીશને 5% વેપારી વટાવે વેચ્યો. વસેક 5% છે અને 200 મજૂરી ના ચડાવી બિલ નંબર 136 મોકલી આપ્યું. વધારાનો ખર્ચ કે કાંઈ આવશે નહીં. લખીશ તારીખ 22 હરીશ ખાતે 136. તારીખ 22 હરીશ ખાતે બિલ નંબર 136. 30,000 નો માલ છે, 5% વેપારી વટાવ, 28,500. ઠીક હે, 22 તારીખ કો હમ લિખેંગે 28,500. ચાલો ઇસકે બાદ તારીખ 23. 20,000 નો માલ 1 માસની શાખ પર નીતાને વેચ્યો. વેપારી વટાવ 10%, રોકડ વટાવ ગણવાનો નથી. થઈ ગયું ને? ઓકે, હાલો 20,000 નીતાને વેચ્યો એટલે નીતા ખાતે લખીશ 20,000. ઓકે, તારીખ 23 નીતા ખાતે બિલ નંબર આપ્યા નથી. 20,000 ને 10% ઓલું હતું ને વેપારી વટાવ, 18,000. એના પછી તારીખ 30, 15,000 નો માલ મોકલવાનો ઓર્ડર મુકેશ પાસેથી મળ્યો. બિન આર્થિક વ્યવહાર લખીશ તારીખ 30. તારીખ 30 નો વ્યવહાર બિન આર્થિક હોવાથી નોંધ થશે નહીં. તારીખ 30 નો વ્યવહાર બિન આર્થિક હોવાથી નોંધ થશે નહી. રેડી કનોજિયા? ચાલો હવે કઈ છે? તો કે નહીં સાહેબ, ટોટલ કરી દો ટોટલ. ચાલો આનું ટોટલ કેટલું છે? 63,700. કેલ્સી બધા કરજો. 63,700 અહીંયા લખી નાખીશ. કુલ ઉધાર વેચાણ. રેડી? ચાલો આનું ટોટલ તો કે અઘરું છે, હું કરી નાખીશ 5,000. અઘરા ટોટલ હું કરી નાખીશ. અહીંયા લખી નાખીશ કુલ ઉધાર વેચાણ પરત. થઈ ગયું? કુલ ઉધાર વેચાણ પરત. કુલ ઉધાર ચાલો એના પછી. તો કે એના પછીનો દાખલો આપણે જોઈએ. દાખલા નંબર 12. શું શીખીશું? તમે જે શીખવાડો એ શીખીશું. દાખલા નંબર 12 પરીક્ષા માટે આઈએમપી છે. ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ તૈયાર કરો. ચારે ચાર તૈયાર કરવાની કીધી છે. ખરીદ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ નોંધ, વેચાણ પરત નોંધ. એક જ દાખલામાં જો 6 ગુણમાં પૂછાય તો એક સાથે 4 તમને આપી દે છે. અહીંયા ખરીદ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ નોંધ, વેચાણ પરત નોંધ. ચાલો 4 ખાના ગાળી દીધા. ખરીદ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ નોંધ, વેચાણ પરત નોંધ. રાઈટ? ઓકે, ચાલો દાખલાની શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ તારીખ આપણે જોવી પડશે, 2019 નવેમ્બર. બે હજાર ઓગણીસ નવેમ્બર. 4 તારીખ નાખી દીધી. ઓકે, હાલો હવે થોડુંક જોવું પડે આ દાખલામાં. ખરીદી છે કે વેચાણ છે કે એવું.
રામાનુજ પાસેથી 30,000 ના માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. બિલ નંબર 120, ખરીદ નોંધમાં 1, રામાનુજ ખાતે 120. 1 રામાનુજ ખાતે, બિલ નંબર 120. ચલો 30,000 ના 10% 27,000 અહીંયા લખી નાખીશ. 27,000 તમે જુઓ તો ખરા, રકમનું ખાનું નાનું રાખ્યું અને ખાપાનું ખાનું મોટું રાખ્યું. 2015 છે, અહીં લેટેસ્ટ મેં ગોઠવું હોય, ચેન્જ કરી, હો ચેન્જ કરીને લેટેસ્ટ મેં ગોઠવું હોય એટલે 2000 એની આ સાથે કોઈ નિસ્બત નથી. 2023 હોય, 2024 હોય કે 2019 હોય કે 2015 હોય, ઇસકે સાથ હમે કુછ લેના દેના નહીં હૈ. હમે લેના દેના કિસકે સાથે, હમારી જો એન્ટ્રીઝ હોતી હૈ ના, હમારી જો એન્ટ્રીઝ હોતી હૈ ના, ઉસકે ઉસસે બતોલત હમે કુછ કરના હૈ. ઠીક હૈ, ચાલો. એના પછી તારીખ 4, તારીખ 4, નિર્મી પાસેથી 12,000 નો માલ 10% રોકડ વટાવ, રોકડ વટાવ તો નહીં ગણીએ ને, ખરીદ્યો. શાકનો સમય 1 માસ, બિલ નંબર 130. ચાલો, ખરીદ્યો છે, શું કરેલું છે, ખરીદી. ખરીદ નોંધમાં લખશું 4, નિર્મી ખાતે 130. 4 નિર્મી ખાતે 130. હવે જોઈ લઈએ તો 12,000 છે, ઓકે, 12,000 ના 12,000 જ લખવાના ને. તારીખ 4 માં 12,000 ના 12,000, ઓકે. ચલો એના પછી, ઓકે, એના પછી આગળ જોઈએ તો તારીખ 6, તારીખ 6, સુરેશને 15,000 નો માલ 5% વેપારી વટાવે વેચ્યો, રોકડ વટાવ નહીં ગણવાનો. બિલ નંબર 350, ઓકે. ચલો તો વેચાણમાં લખશું 6, સુરેશ ખાતે 350. 6 સુરેશ ખાતે 350. હાલો હવે જોઈશું, 15,000 નો માલ છે, 5% વેપારી વટાવ છે, 14,250. અહીંયા લખી નાખીશ 14,250. ચાલો એના પછી તારીખ, ઓકે, તારીખ 11, 10,000 નો માલ ખરીદ્યો, કેશ મેમો નંબર 58. બોલો લ્યો, રોકડ વ્યવહાર થયો. તારીખ 11, તો અહીંયા લખીશ નોંધ, તારીખ 11 નો વ્યવહાર રોકડ હોવાથી નોંધ થશે નહીં. થઈ ગયું, 11 નો વ્યવહાર રોકડ હોવાથી નોંધ થશે નહીં. ચલો તારીખ 15, સુરેશે 3,000 નો માલ પરત કર્યો, જેની સામે જમા ચિઠ્ઠી નંબર 20 મોકલી આપી. સુરેશે પરત કર્યો છે 15 તારીખે, તો અહીંયા સુરેશ નથી તો અહીંયા નીચે નો આવે, અહીંયા સુરેશ છે તો અહીંયા આવશે, સુરેશ ખાતે, સુરેશ ખાતે. બિલ નંબર કેટલા હતા ભાઈ, તો કે બિલ નંબર 20 અને 3,000. બિલ નંબર 20 અને કેટલાનો માલ હતો, તો કે 3,000. થઈ ગયું, જો કાંઈ ખબર ન પડે ને પરતમાં, માલ પરત એવું ખાલી ખાલી લખેલું હોય ને કાંઈ ખબર ન પડે ને, તો તમારે શું કરવાનું, થોડીક બુદ્ધિ દોડાવવાની, થોડીક બુદ્ધિ દોડાવવાની. ઉપર જે નામ હોય ને પરત હોય ને તો એનું નામ એની નીચે જ આવે, બીજા એક ખાતામાં આવે નહીં. રેડી, અહીંયા વેચાણ નોંધ છે તો સુરેશ અહીંયા છે તો અહીંયા હોય, પછી એ સુરેશ કાંઈ ખરીદ પરતમાં આવે નહીં, એટલે એટલી બુદ્ધિ દોડાવશો ને તો પણ તમારો જવાબ કેવો પડશે, સાચો પડી જશે. ઓકે, ચાલો એના પછી તારીખ 17, નિર્મીને 40% માલ પરત કર્યો, ઉધાર ચિઠ્ઠી નંબર 17 મોકલી આપી. ઓકે, ચલો નિર્મી અહીંયા છે તો કે હા, તારીખ 17, નિર્મી ખાતે, નિર્મી ખાતે જમા ચિઠ્ઠી નંબર 17, ઉધાર ચિઠ્ઠી નંબર 17 અને 40% માલ, એટલે 12,000 ના 40% કેટલા થાય, 1248. 12,000 ગુણ્યા 40% ભાઈ, માઇનસ બરાબર નહીં મોદી, ભૂલ બહુ થાય છે.
4800 રૂપિયા ગુણ્યા 40% માઇનસ બરાબર 40% નહીં. ચાલો એના પછી તારીખ 19 શ્રી સરસ્વતી ફર્નિચર માર્ટ માંથી 7000 નું મિલકત રેડી. તારીખ 19 અહીંયા લખી નાખીશ, તારીખ 29 તારીખ 19 નો વ્યવહાર મિલકત હોવાથી નોંધ થશે નહીં. થઈ ગયો? તો કે યસ સર. ચલો એના પછી તારીખ 20 આંટી પાસેથી 90000 નો માલ ખરીદ્યો, અડધા નાણા તરત જ ચૂકવી આપ્યા. અડધા નાણા એટલે સંપૂર્ણ ઉધાર થાય. લખીશ ખરીદીમાં આંટી ખાતે 90000, ખરીદીમાં આંટી ખાતે 1,08,000 નો જે માલ હતો એ વેચી દીધો એક માસ ની શાખ ઉપર, વેપારી વટાવ 10%, બિલ નંબર 360 વેચી દીધો. કોને વેચ્યો છે? તો કે બાલાને. તો લખીશ તારીખ 21 બાલા અને બિલ નંબર 360. તારીખ 21 બાલા ખાતે બિલ નંબર 360. હાલો 1,08,000 માઇનસ 10%. એક લાખ આઠ હજાર માઇનસ 10% એટલે આવશે 97,200. હા 97,200. ચાલો એના પછી તારીખ, તો કે તારીખ 23 બાલા પાસેથી અડધો માલ પરત આવ્યો જે આપણે આંટીને મોકલી દીધો. આમાં બે વ્યવહાર છે. કેટલા વ્યવહાર છે? આમાં બે વ્યવહાર છે. કેટલા? બે. બિનઆર્થિક પાછું એવું એક લખે બિનઆર્થિક એટલે બીજા લખી જ દેવાનું બિનઆર્થિક. વેરી ગુડ. આંટી પાસેથી અડધો માલ પરત આવ્યો, પેલા આટલું વાંચો, આંટી પાસે સોરી બાલા પાસેથી અડધો માલ પરત આવ્યો. ઓકે, બાલા પાસેથી અડધો માલ પરત આવ્યો એટલે બાલા છે ક્યાં? અહીંયા બાલા છે. અહીંયા લખીશ તારીખ 25 બાલા ખાતે. અહીંયા ડેશ કરી અડધો માલ પરત કરો એટલે 97,200 ના અડધા કેટલા થાય? 97,200 ના અડધા 48,600. અહીંયા લખી નાખીશ 48,600. પેલા મેં અડધું વાંચ્યું છે. હો પેલા મેં શું વાંચ્યું છે? અડધું. બાલા પાસેથી અડધો માલ પરત આવ્યો પછી પાછળનું અડધું વાંચું. આંટીને મોકલી આપ્યો, આંટીને મોકલી આપ્યો. આની પાસેથી વેચાણ કર્યું હતું, વેચાણ પરત. અહીંયા ખરીદી કરી હતી, ખરીદ પરત. તારીખ 23 આંટી ખાતે. બાજુમાં આજકાલ પાછળ ક્યાંય જોવા નથી જવાનું, ડાયરેક્ટ આના કેટલા કરવાના? અડધા કરવાના. 90,000 ના અડધા કેટલા થાય? 45,000. રેડી? જેની રકમ જ્યાં હોય ને એના અડધા કીધું છે. જેની જ્યાં રકમ હોય ને એના અડધા. ઓકે, બીજી કઈ માથાકૂટ કરવી નહીં. ઓકે, બીજો કોઈ અવાજ આવે છે તમને? નથી આવતો ને તો વાંધો નહીં. ચાલો તારીખ 23 અહીંયા મારે કઈક 25 લખાઈ ગઈ છે ભૂલથી, સુધારી નાખીએ. 23 તારીખ 23
24 કરણે 30000 નો માલ 10% વેપારી વટાવે મોકલી આપવાનો ઓર્ડર આપ્યો. તારીખ લખીશ 24. તારીખ 24 નો વ્યવહાર મિલકત નો સોરી મિલકત ક્યાં કેવો હતો? બિન આર્થિક હતો ને? હા, બિન આર્થિક. બિન આર્થિક હોવાથી નોંધ થશે નહીં. બિન આર્થિક હોવાથી નોંધ થશે નહીં. ચલો એના પછી તારીખ 25. તારીખ 25 કરણને ઓર્ડર પ્રમાણેનો માલ મોકલી આપ્યો. મજૂરીના 500 નહીં ગણવાના, બિલ નંબર 365. કરણને માલ મોકલ્યો છે એટલે આપણે વેચાણ કર્યું હશે. તારીખ 25 કરણ ખાતે, બિલ નંબર 365. તો બિલ લખી નાખીશ 365. ચલો કેટલાનો માલ હતો અને કેટલા ટકા વેપારી વટાવ? 30000 નો માલ છે, 10% વેપારી વટાવ 27000. કેટલા? 27000. તો લખી નાખીશ 27000. 27000. ઓકે ચલો એના પછી તારીખ 26 રોકડ ખરીદી અને રોકડ વેચાણ. રોકડ ખરીદી, રોકડ વેચાણ. તારીખ કેટલી છે? તો કે તારીખ છે 26. અહીંયા લખી નાખીશ 4 તારીખ 26 નો વ્યવહાર રોકડ હોવાથી નોંધ થશે નહીં. તારીખ 26 નો વ્યવહાર રોકડ હોવાથી નોંધ થશે નહીં. ચાલો એના પછી 27 સ્વીટોને 10000 નો માલ ઓક્ટોબર મહિનામાં ખરીદેલ. ક્યારે ખરીદ્યો હતો? ઓક્ટોબર મહિનામાં. રેડી? ક્યારે ખરીદ્યો હતો? ઓક્ટોબર મહિનામાં. તે પરત કર્યો. ઉધાર ચિઠ્ઠી નંબર, ઓકે, સ્વીટુને પરત કર્યો છે એટલે ખરીદ પરત થશે. સ્વીટુને પરત કર્યો છે એટલે શું થશે? ખરીદેલ પરત, ખરીદ પરત. લખીશ 27 સ્વીટુ ખાતે 20. 27 સ્વીટુ ખાતે 20 અને કેટલાનો માલ છે? તો કે 10000 નો. અહીં લખી નાખીશ 10000. ઓકે ચાલો એના પછી કરણે અડધો માલ પરત કર્યો અને પ્રમાણસર મજૂરી. પ્રમાણસર એટલે કે લાગતી વળગતી, લાગતી હોય એટલી. પ્રમાણસર એટલે શું થાય? જેટલી લાગે, લાગતી હોય એટલી. રેડી? મજૂરી મજરે આપી, મજરે એટલે કે જેટલી લાગતી વળગતી હોય એટલી. પ્રમાણસર મજૂરી મજરે, સોરી, પ્રમાણસર મજૂરી મજરે આપવામાં આવી. મજરે એટલે કે જેટલા થતા હોય ને એટલા, જેટલા રૂપિયા થતા હોય એટલા. 5% થતા હોય, 5%, 10% થતા હોય 10%. ચાલો કરણે અડધો માલ પરત કર્યો. કરણ, 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 અહીંયા તો અહીંયા કરણ ખાતે. રેડી? અડધો માલ એટલે 27000 ને અડધા કેટલા થાય? 13500. અહીંયા લખી નાખીશ 13500. થઈ ગયું. બિલ નંબર કેવું કાંઈ આપ્યું હતું? તો કે નહીં, બિલ નંબર કેવું કાંઈ આપ્યું નથી. ઓકે ચાલો હવે, તો કે સાહેબ ટોટલ, હવે સાહેબ ટોટલ. આગળ લખી નાખીશ કુલ. ઉધાર ખરીદી 1,29,000. ઓકે અહીંયા લખી નાખીશ 1,29,000. ચાલો આનું ટોટલ કરજો. કુલ ઉધાર ખરીદ પરત 59,980. ઓકે અહીંયા લખી નાખીશ 59,980.
ચલો એના પછી તો કે આનું ટોટલ એરિસ્ટોટલ 59,800 આવે. ઓકે આગળ 59,800. ચલો ઈસકા ટોટલ ડાભી 1,38,450. બીજા કોઈએ કહ્યું કે ઓકે એ જ આવે છે ને 1,38,450. અહીંયા લખી નાખીશ કુલ ઉધાર વેચાણ. કુલ ઉધાર વેચાણ પરત. કુલ ઉધાર વેચાણ પરત કેટલું? 65,100. અહીં લખી નાખીશ 65,100. થઈ ગયો. બસ આવા ઈઝી દાખલા પૂછાય છે પરીક્ષામાં. હવે આઈ થિંક એક દાખલો આપણે હીરો છે. કેટલો દાખલો હીરો છે? હવે એક દાખલો હીરો છે જે આવતીકાલે આજે બુધવાર થઈ ગયો ને આવતા વીકમાં પૂરો થઈ જશે રેડી. અને એકાદો કાંઈક એક્સ્ટ્રા દાખલા પણ આખો લઈ લેશું. આના 6 માર્ક હોય. કેટલા માર્ક હોય? 6 માર્ક. એક સ્વાધ્યાયનો દાખલો લઈ લેશું અને એવું લાગે ને તો એકાદો ઉદાહરણનો દાખલો પણ લઈ લેશું. કારણ કે પરીક્ષામાં ઉદાહરણના દાખલા પણ પૂછાય છે. રેડી? ધોરણ 11 અને ધોરણ 12 ઉદાહરણના બે છે આ. તો વાંધો નહીં, તો આરામથી થઈ જશે. બે દાખલા છે ને. ઓકે, મંડે આ ચેપ્ટર પૂરું. યસ, આવતા મંડે આ ચેપ્ટર પૂરું. એકદમ ઇઝી ચેપ્ટર છે. આવું નવું જ ચેપ્ટર છે આની પછીનું ચેપ્ટર. એટલે કે ચેપ્ટર નંબર 6-7 રોકડ મેળ. તમારી શાળામાં કેટલા ચેપ્ટર પૂરા થયા છે? ઓહો, એકને તો 8 પૂરા થઈ ગયા. બાકીના બધા 5-5, 6-6 પૂરા થયા છે. એમને 6 ચાલુ છે. ઓકે ચલો, શાળા કરતા આપણે થોડા આગળ છીએ, વાંધો નથી. આ મારે હું સમજવું? 2, 3, 4 ઇસકો ક્યાં સમજે ભાઈ? 6 પૂરા ને 8 ને 10 પૂરું. લે, કેમ એવું કીધું? 6 અને 8 ને 10 સાતમું ચાલુ. ઓકે, આપણે 2, 4, 6 ચેપ્ટર પૂરા. અચ્છા, પહેલું નથી ચલાવ્યું તો ફ્રિન્ચી? પહેલું ચેપ્ટર નહીં ચલાવ્યું કે? પહેલું ચેપ્ટર ચલાવ્યા વગર કઈ રીતે તમને એકાઉન્ટ આવડે? પહેલું ચેપ્ટર છે એ તો આખું ચેપ્ટર બધું સમજવાનું છે. લેણદાર કોને કહેવાય, દેવાદાર કોને કહેવાય. હું ડાયરેક્ટ તમારા 10મા ધોરણમાં આવું અને ડાયરેક્ટ જ તેને 11માનું ભણાવવા મળું, તમને કોઈને ખબર પડે? વાહ ભાઈ વાહ ભાઈ, દરેક શાળાઓ મહાન છે, દરેક શિક્ષકો મહાન છે, દરેક વિદ્યાર્થીઓ મહાન છે ભાઈ ભાઈ. ઓકે, તો રેટિંગ આપવાનું ન ભૂલતા. આ સાથે જ આજનો ક્લાસ અહીંયા પૂર્ણ જાહેર કરું છું. ફરી વખત મળશું એક નવા ક્લાસ સાથે. જય હિન્દ, જય ભારત.